नमामि सद्गुरुं शांतं प्रत्यक्षं शिव रूपिणी। हे सद्गुरु, आप शांत छो, आप प्रत्यक्ष छो, आप शिव स्वरूप छो। अमे आपने हृदय पूर्वकना वंदन करिए छे। अत्र चैत्री नवरात्रि ना महापर्व अंतर्गत विद्यार्थियोनी अंदर रहेली तेजस्विता ने अभिवादन करवा माटे थई अने अत्र एक सुंदर आरके स्कूल द्वारा कार्यक्रम नो आयोजन करवामां आवेलुं। ए अंतर्गत आप सर्वेनी उपस्थिति ए आ तेजस्वी बाळकोना उत्साह अने उमंगनी अंदर वृद्धि करनारो बनी रहे ते विज्ञान अने विज्ञाननी देवी मां सरस्वती ना चरणोनी अंदर आपणे भाववंदना अभिव्यक्त करीए। अने आ चैत्री नवरात्रिना महापर्व अंतर्गत आपणे आद्य गुरु शंकराचार्य जी ना शब्दोनी अंदर सुंदर कामना ने व्यक्त करता कहीए के मत समह पात की नास्ती, मत समह पात की नास्ती, पापग्नि त्वत् समा नहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यम तथा कुरु। हे मां, कदाच अमारा जेवा जानता अने अजानता पाप कर्मनो आचरण करनार बीज कोई ज नहीं होय, परंतु हे जगत जननी, हे जगदम्बा, हे ज्ञान अने विज्ञान नी देवी, अपना जेवो आ पापीओ ने क्षमा करनार पण बीजू कोई ज नथी। अने तेथी आ पावन पर्वे अमे आपना चरणोनी अंदर अमे वंदना करीए छीए। एवुं कहेवाय के स्कूल इज द क्रेडल ऑफ सिविलाइजेशन। शाळा छे ई संस्कारो अने संस्कृतिनुं घोड़ियुं छे। पेरेन्ट्स જે કાંઈ એમના જીવનની અંદર એમના માટે કોઈ લાડકવાયા હોય એના ઘડતરમાં જે કાંઈ કદાચ પેરેન્ટ્સ નથી કરી શકતા હોતા એના સંસ્કારોનું સિંચન સ્કૂલની અંદર કરવામાં આવતું હોય છે। અને એટલે જ એના માટે થઈને જ શિક્ષક અથવા તો ગુરુ એને આપણે બીજા માતા પિતા તરીકે આપણે જોતા હોઈએ છીએ। અને ગુરુઓ દ્વારા આપણું જે બાળક છે એની અંદર પડેલી સંભવિત શક્યતાઓ હોય, ધ પોટેન્શિયલ્સ, એ પોટેન્શિયલ્સને સ્કૂલનો, શિક્ષકનો, માતા પિતાનો આમ તો માત્ર ને માત્ર એક જ રોલ હોય, એક જ કર્તવ્ય હોય, એક જ ધ્યેય હોય। અને એ ધ્યેય એટલે કે બાળકની અંદર જે કંઈ પડેલું છે સર્વોત્તમ, એ સર્વોત્તમને ઓળખી લેવું અને એને ઓળખાઈ ગયા પછી એને શ્રેષ્ઠતાના શિખર સુધી લઈ જવું। ધીસ ઇઝ ઓનલી ધ રોલ ઓફ ધ સ્કૂલ। પણ આ નાનું એવું કાર્ય કદાચ પેરેન્ટ્સ ગમે તેટલા લાડ લડાવે પણ આ કાર્ય કદાચ ચૂકી જતા હોય છે। આ કાર્ય એ હૃદયથી એની આ સાથે જોડાયેલો ગુરુ, એનો શિક્ષક, એની શાળા, એનો સારા પરિવાર એ એનું નર્ચરિંગ શ્રેષ્ઠ રીતે કરી શકતું હોય છે। અને એટલા માટે તો આપણે શાળાને મંદિર ગણતા હોઈએ છીએ। એટલે આજે આ જે નાના નાના સિતારાઓ, ભૂલકાઓ, ધ શાઇનિંગ સ્ટાર ઓફ યોર ફેમિલી, સૌના લાડકવાયા, મેઘાણીએ લખ્યું છે ને સમબડીસ ડાર્લિંગ, સૌના લાડકવાયા આપણા પોતાના કુલદીપકો, એને જ્યારે સન્માનિત કરતા હોઈએ ત્યારે સન્માનમાં એને શું મળ્યું એ અગત્યનું નથી હોતું, પણ સન્માનનું એક બળ એને જે મળે છે એ બળ એના જીવનની અંદર બહુ મોટો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનો એક પ્રેરણા બની જતું હોય છે, એક ઇન્સ્પિરેશન બની જતું હોય છે। અને આવો સરસ પ્રયાસ અત્રે આરકે સ્કૂલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અત્રે કરવામાં આવી રહ્યો હોય અને એવા વખતે આપણે આ વાલીશ્રીઓ
એ માત્ર આપણું બાળક નહીં, પરંતુ અહીંયા જે સન્માનિત થનાર બાળક છે એ આપણા બધાનું બાળકો છે. ઇદમ નમામા ઇદમ બાલ દેવ્ય નમા. આપણે આવા મંગલ વિચારો સાથે આપણે અભિવાદનને, હું ટ્રસ્ટીશ્રીઓની આચાર્યશ્રીઓની અનુમતિ બાદ અત્રે મંચસ્થ આપણે મહાનુભાવોને કરાવતા જશું, અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય, અને દીપ પ્રાગટ્ય પછી આપણે આ સન્માનની આપણે યાત્રા તરફ આગળ વધશું. થોડી ક્ષણોમાં જ થોડા ટ્રસ્ટીશ્રીઓ અત્રે ઉપસ્થિત થશે, અને ત્યારબાદ આપણે વિધિવત રીતે કાર્યને આગળ વધારીએ. પરંતુ 2016ની અંદર ચૈત્રી નવરાત્રિમાં જ માની કૃપાથી લખાયેલી એક શિક્ષક એટલે શું એ કવિતાને અત્રે રજૂ કરું છું. હા હા શિક્ષક હું મેં, હા શિક્ષક હું મેં, પથ્થરો કો પ્યાર સે મૂર્ત બનાતા હું મેં, હા શિક્ષક હું મેં, પતઝડ મેં જાકે નયા ઉપવન બનાતા હું મેં, હા શિક્ષક હું મેં, ગમગીનીઓ કો ભગાકર ઉત્સવ બનાતા હું મેં, હા ઉત્સવ બનાતા હું મેં, છાત્રો કો સમજદારી સે પરિવાર કી જિમ્મેદારી મેં છત્ર બનાતા હું મેં, હા છત્ર બનાતા હું મેં, હા શિક્ષક હું મેં, મુશ્કેલીઓ મેં બિના પતવારો કી કશ્તિયો કો હસ્તી બનાકર મંજિલ પહોંચાતા હું, હા મેં મંજિલ પહોંચાતા હું, હા શિક્ષક હું મેં, હા શિક્ષક હું મેં, ચરિત્ર નિર્માણ ઓર દેશભક્તિ કા નૂર ભરકર, ચરિત્ર નિર્માણ ઓર દેશભક્તિ કા નૂર ભરકર મેં બચ્ચો કો મશહૂર બનાતા હું મેં, હા મશહૂર બનાતા હું મેં, મેં બચ્ચો કો નયે યુગ કા ઇન્સાન બનાતા હું મેં, ઇન્સાન બનાતા હું મેં, હા નયે યુગ કા ઇન્સાન બનાતા હું મેં, હા શિક્ષક હું મેં, હા શિક્ષક હું મેં. અત્રે આરકે સ્કૂલ્સ ના સર્વે ટ્રસ્ટીશ્રીઓનો નામ ઉલ્લેખ કરતા મને આનંદની લાગણી થાય છે. ટ્રસ્ટીશ્રી શ્રી પ્રજ્ઞાબેન બટુકભાઈ ભટ્ટી, શ્રી ભરતભાઈ ખાચર, શ્રી મહેશભાઈ પરમાર, શ્રી ભાવનાબેન ભટ્ટી, શ્રી કનુભાઈ ભટ્ટી અને શ્રી બટુકભાઈ ભટ્ટી. એ જ રીતે અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ, શ્રી જિજ્ઞાસાબેન પરમાર જી બીમાંથી પણ અત્રે ઉપસ્થિત, તેઓનું પણ અમે અત્રે સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અને આ સાથે સર્વે વાલીશ્રીઓ, ધ પાર્ટ એન્ડ ધ પાર્સલ ઓફ ધીસ આરકે સ્કૂલ, અમારી સાથે જે જોડાયેલા એક પારસ્પરિક આત્મીયતાનો એક જે ત્રિકોણ નિર્માણ થતો હોય એમાં સૌથી અગત્યની ભૂમિકા આપ સર્વે વાલીશ્રીઓની પણ, આપ સર્વેનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અને હર હંમેશને માટે અમારા હૃદયમાં જેઓનું સ્થાન છે, જેમનો માત્ર કાર્યક્રમોમાં જ સ્વાગત નથી કરવાનું હોતું પરંતુ અમારા હૃદયમાં જ હોય એવા અમારા સર્વે વાલા વિદ્યાર્થી મિત્રો, ધ આને વાલે કલ કે સિતારે, ધ શાઇનિંગ સ્ટાર ઓફ ધ ટુમોરો. અમે વિનંતી કરીએ સર્વે મહેમાનશ્રી ટ્રસ્ટીશ્રીઓને, પુનઃ નામ બોલું છું, અત્રે દીપ પ્રગટ્ય માટે મંચસ્થ થશે શ્રી પ્રજ્ઞાબેન બટુકભાઈ ભટ્ટી, શ્રી ભરતભાઈ ખાચર, શ્રી મહેશભાઈ પરમા, શ્રી ભાવનાબેન ભટ્ટી, શ્રી કનુભાઈ ભટ્ટી, શ્રી બટુકભાઈ ભટ્ટી,
સર્વે અત્રે મંચસ્થ થશે અને દીપ પ્રગટ્ય દ્વારા આપણા કાર્યક્રમને વિધિવત રીતે આપણે આગળ વધારીએ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નેતૃત્વની ભૂમિકામાં આચાર્ય તરીકે કામ કરેલ એવા ગાર્જર કેતનભાઈ અશોકભાઈ, આર કે સ્કૂલ છોટીલાના આચાર્યશ્રી, એ જ રીતે શ્રી અંકિતા વિદ્યાલય છોટીલાના આચાર્યશ્રી, શ્રી રાઠોડભાઈ એટલે કે રાઠોડ નરેશભાઈ લગરભાઈ, તેઓનો પણ અમે અત્રે નામ ઉલ્લેખ કરીએ. શોભમ કુરુ